નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એચપી બાયોલોજી પ્લસની અંદર. છેલ્લા લેક્ચરની અંદર આપણે પ્રત્યાંકન પ્રક્રિયા જોઈ હતી કે કઈ રીતે જે ડીએનએ જે છે એમાંથી એમઆરએનએ બને છે. આજના લેક્ચરની અંદર આપણે ટ્રાન્સલેશન પ્રક્રિયા, ભાષાંતરણ ટોપિક જે છે આપણે જોવાનો છે. ઓકે, ભાષાંતરણ શું છે? તમે અત્યાર સુધી જે સેન્ટ્રલ ડોગમા પ્રોસેસની અંદર જોયું કે જે આપણું ડીએનએ હોય બરાબર, એનું કોડિંગ થાય, એમાંથી એમઆરએનએ બને. શું બને? મેસેન્જર આરએનએ બનતું હોય અને એમાંથી આપણે પ્રોટીન બને, પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થાય. તો આ જે પ્રક્રિયા જે છે આપણે એને શું કહેવાય? ભાષાંતરણ કહેવાય. શું કહેવાય? ભાષાંતરણ. ઓકે, હવે આ પ્રોસેસ જોતા પહેલાં આપણે જે ટીઆરએનએ વિશે થોડુંક જોઈ લઈએ, કારણ કે ટીઆરએનએ જે છે આની અંદર ઓલરેડી આપણે એ વસ્તુ ડિટેલમાં જોઈ છે, પણ થોડુંક આપણે ટીઆરએનએ જે છે એના વિશે જોઈ લઈએ કે ટીઆરએનએ કઈ રીતે હોય છે, એનું સ્ટ્રક્ચર છે, એ કઈ રીતના પ્રોટીન સંશ્લેષણમાં મદદ કરે છે. ઓકે, આમ તો પ્રોટીન સંશ્લેષણની અંદર ત્રણે ત્રણ પ્રકારના આરએનએ મદદ કરે છે. એમઆરએનએ હોય, આરઆરએનએ હોય કે પછી ટીઆરએનએ હોય. એમઆરએનએ જે તો ડીએનએમાંથી બને જ છે, કે જે ડીએનએમાંથી જે ઇન્ફોર્મેશન જે છે એ એમઆરએનએ સ્વરૂપે રિબોઝોમ ઉપર જાય છે. ઓકે, બીજું રિબોઝોમના બંધારણમાં આરઆરએનએ હોય. ઓકે, અને ટીઆરએનએ ટ્રાન્સફર આરએનએ કે પ્રોટીન સંશ્લેષણ વખતે જે અલગ અલગ એમિનો એસિડને કોષરસમાંથી રિબોઝોમના એકમો ઉપર લાવવાનું કામ કોણ કરે છે? ટીઆરએનએ. ઓકે, તો આપણે ટીઆરએનએ જે છે એનું થોડું સ્ટ્રક્ચર જોઈ લઈએ. આમ તો ટીઆરએનએ જે છે એના બીજા બધા કરતાં થોડુંક એ અલગ જે છે. આમ તો એ સિંગલ સ્ટેન્ડર્ડ જ હોય, આરએનએ બધા કેવા હોય? એક શૃંખલિત જ હોય, પણ એનું સ્ટ્રક્ચર એ રીતે હોય બરાબર, ફોલ્ડિંગ, એટલે એના કારણે આપણે ડબલ સ્ટેન્ડર્ડ હોય એવું દેખાય, પણ એકચ્યુઅલી એવું છે નહીં. કોઈ પણ આરએનએ હોય એનું 5' થી ચાલુ થાય બરાબર. ઓકે, તો આની અંદર કંઈક સ્ટ્રક્ચર આ રીતે હોય છે. અહીંયા એક લૂપ બને છે, એની અંદર ચાર લૂપ હોય છે. આ એક બીજી લૂપ અહીંયા બને, અહીંયા વેરિયેબલ આમ હોય, એક લૂપ ફરી પાછી અહીંયા બને છે અને ફરી પાછો આ ત્રણનો છેડો, એટલે 5' થી 3' જ છે બરાબર. ઓકે, હવે આ સ્ટ્રક્ચરની અંદર શું હોય છે આપણે એક ખાસ જોઈ લઈએ બરાબર. હવે અહીંયા જે 5' છે અને અહીંયા 3' બરાબર, એક સિંગલ સ્ટેન્ડર્ડ જે એમઆરએનએ હોય કે ભાઈ 5' થી લઈને, પણ આનું થોડું ફોલ્ડિંગ છે, લાસ્ટ સ્ટ્રક્ચર આપણને આવું દેખાય. ઓકે, હવે જે એના કારણે જે નજીકના જે નાઇટ્રોજન બેઝ હશે એમની વચ્ચે હાઇડ્રોજન બોન્ડ બનશે. શું બનશે? હાઇડ્રોજન બોન્ડ થશે. અમુક જગ્યાએ જે લૂપ બને છે ત્યાં પછી હાઇડ્રોજન બોન્ડ જોવા મળતા નથી, જે લૂપ ફોર્મેશનના કારણે. ઓકે, અહીંયા જે અલગ અલગ લૂપ છે એના નામ તમારે ખાસ યાદ રાખવાના. ઓકે, આને કહેવાય ડી લૂપ. આને શું કહેવાય? થોડું ગુજરાતીમાં લખી દઈએ બરાબર. ઓકે, આને આપણે ડી એચ યુ લૂપ પણ કહેવાય બરાબર, કારણ કે આની અંદર હોય ડાય હાઇડ્રોક્સી યુરેસિલ, ડાય હાઇડ્રોક્સી યુરેસિલ લૂપ, ડાય હાઇડ્રોક્સી યુરેસિલ, કે જે યુરેસિલ જે છે ત્યાં બધું હાઇડ્રોક્સિલ સમૂહ જે છે, એટલે મોડિફાઈડ યુરેસિલ અહીંયા જોવા મળે બરાબર. ટોટલ અહીંયા લૂપની અંદર 7 નાઇટ્રોજન બેઝ હોય. કેટલા હોય? 7 નાઇટ્રોજન બેઝ હોય, એટલે એને ડી લૂપ અથવા ડી એચ યુ લૂપ તરીકે પણ ઓળખવામાં આવે. હવે કામ શું કરે આપણને, કઈ રીતના પ્રોટીન સંશ્લેષણમાં એ મદદ કરે છે? તો જે ડી લૂપ જે છે એ ખાસ કરીને કે જ્યારે એમિનો એસિડ બરાબર છે એનું જ્યારે ટીઆરએનએ સાથે જોડાવા માટે એક ઉત્સેચકની જરૂર છે, એનું નામ છે એમિનો એસિડ સિન્થેટેજ ઉત્સેચક. એટલે આ ભાગ જે છે એ એમિનો એસિડ સિન્થેટેઝ
જે ઉત્સેચક જે છે એની ઓળખ જગ્યા છે. એટલે એમિનો એસિડ સિન્થેટિક ઉત્સેચકને ઓળખવાનું કામ કોણ કરે? ડી લૂપ. એટલું તમારે યાદ રાખવાનું, આનું ડિટેલમાં આગળ આવશે. ઓકે, પછી આ જે ટી લૂપ અથવા ટી સાઈ સી લૂપ પણ કહેવાય, ટી લૂપ અથવા તો ટી સાઈ સી લૂપ કહેવાય. ઓકે, આને સ્યુડો યુરેસિલ એ નામથી પણ ઓળખવામાં આવે, એનું જે છે સ્યુડો યુરેસિલ. ઓકે, હવે એની આ પણ 7 નાઇટ્રોજન બેઝની બનેલી છે. આ કઈ રીતના મદદ કરે? તો આ જે છે ટી લૂપ એ આપણને ખાસ કરીને જે પણ એમિનો એસિડ હોય એને ઓળખવા માટે કામ આવે. કોની અંદર? આ એમિનો એસિડ જે છે આની અંદર જે રિબોઝોમ ને ઓળખ જગ્યા છે, બરાબર. ઓકે, એટલે કે ટીઆરએનએ હોય અને રિબોઝોમ સાથે જોડાવવું પડે તો એનું બધું આઈડેન્ટિફિકેશન કોણ કરે? આર યુ આ એમિનો એસિડ સિન્થેટિક ઉત્સેચકને ઓળખ માટેનું કામ કરે, આર યુ આ રિબોઝોમને ઓળખવાનું કામ કરે, બરાબર. ચાલો, એ કામ એ કરશે. હવે અહીંયા એક સિક્વન્સ જે છે કોમન હોય છે, સી એ સી સી, બરાબર. અહીંયા થર્ડ પ્રાઇમ એટલે કયું ગ્રુપ હોય? ઓએચ ગ્રુપ હોય. કયું હોય? ઓએચ સમૂહ હોય, બરાબર. હવે આ છેડો જે છે આ એમિનો એસિડ જોડાણ સ્થાન છે, એમિનો એસિડ જોડાણ સ્થાન. ઓકે, એમિનો એસિડ જોડે જે સી ડબલ ઓએચ ગ્રુપ હોય કે નહીં, અને આનું ઓએચ ગ્રુપ, એની વચ્ચે બોન્ડિંગ ફોર્મેશન થાય. એટલે કે ટીઆરએનએ સાથે એમિનો એસિડ કઈ જગ્યાએ જોડાય? તો આ જે ત્રીજા નંબરનો છેડો છે એ જગ્યાએ ઓએચ સમૂહ સાથે જોડાશે, એટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. ઓકે, આપણને ખ્યાલ છે કે ટીઆરએનએ ટ્રાન્સફર આરએનએ એ જે છે એમિનો એસિડને લાવવાનું કામ કરે, પણ એ કઈ રીતના કામ કરશે? તો એમિનો એસિડ અહીંયા જોડાશે ત્રણના છેડે. લા વસ્તુ ખાસ ધ્યાન રાખ. તો આજે આપણે લૂપ જે છે એના કાર્યો આપણે ધ્યાનમાં રાખવાના છે. પછી અહીંયા આ લૂપ જે છે એને પ્રતિસંકેત લૂપ કહેવાય. શું કહેવાય? પ્રતિસંકેત લૂપ, એન્ટીકોડોન લૂપ કહેવાય, બરાબર છે. ઓકે, અહીંયા ત્રણ કોડોન એવા હોય જે પ્રતિસંકેતનું કામ કરે, ત્રણ કોડોન એવા હોય જે પ્રતિસંકેતનું કામ કરે. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ જોઈએ, જેમ કે અહીંયા જે એમ્યુન એસિડ જોડાણો છે મિથિયોનિન છે. કયો છે? મિથિયોનિન, બરાબર. તો અહીંયા મિથિયોનિનનો કોડ શું થાય? એ યુ જી. તો અહીંયા જે એનો પ્રતિસંકેત હશે, બરાબર, એનો ઓપોઝિટ એ યુ જીનો ઓપોઝિટ શું થાય? એની સામે શું આવે? ટી આવે ના, યુ. યુની સામે એ, બરાબર. કારણ કે આરએનએ માં તો ભાઈ થાઇમિન ના, યુરેસિલ, બરાબર. યુની સામે શું આવે? એ. જીની સામે સી. ઓકે, તો અહીંયા જે પ્રતિસંકેત હોય એ શું હોય? યુ એ સી. અહીંયા જે એમિનો એસિડ જોડાય છે એનો ઓપોઝિટ કોડ અહીંયા હોય, એનો પ્રતિસંકેત હોય. શું હોય? પ્રતિસંકેત. ખ્યાલ આવે છે? તો જેટલા પણ કોડ છે એટલા ટીઆરએનએ હશે, બરાબર. ટીઆરએનએ આપણે સોલ્યુબલ આરએનએ પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? સોલ્યુબલ આરએનએ. પછી આ છે વેરિયેબલ આર્મ. એક્સ્ટ્રા આર્મ જે છે એ પણ કહેવાય, બરાબર. એનું જે શું કાર્ય છે હજુ સુધી ખ્યાલ આવ્યો નથી, બરાબર. તો ટીઆરએનએ જે છે એનું પ્રમાણ 10-15% છે. પ્રોટીન સંશ્લેષણનું એનું કામ ખૂબ જ અગત્યનું, કારણ કે જે રિબોઝોમમાં જે એમઆરએનએ આવ્યો હોય ત્યાં બધા, હવે ધારો કે આ રિબોઝોમ છે, શું છે? આ એમઆરએનએ છે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, બરાબર. ધારો કે અહીંયા
एम आर एन ए ऊपर सिक्वन्स छे ए यू जी, शू छे? चलो हवे आ कोना माटे कोड करे छे तमने ख्याल छे? आ छे मिथियोनिन एमिनो एसिडनो कोड छे। कोनो छे? मिथियोनिन एमिनो एसिडनो कोड। तो અહીંયા મિથિયોનિન એમિનો એસિડને લાવવો પડે, કોને લાવવો પડે? પછી ધારો કે અહીંયા યુ 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 કોડ હોય, બરાબર, તો કે ભાઈ આ કોનો કોડ છે? તો કે આ ભાઈ ફિનાઇલ એલેનિનનો છે। કોનો છે? ફિનાઇલ એલેનિન। તો એના પછી કયા એમિનો એસિડને લાવવો પડે? ફિનાઇલ એલેનિન। એટલે આ બધા બંને પેપ્ટાઇડ બનથી જોડે। તો આ બધું લાવવાનું કામ કોણ કરે? ટી આરએનએ। કોણ કામ કરે? ટી આરએનએ, બરાબર છે। ઓકે, આ તો સ્થાયી વસ્તુ છે રિબોઝોમ ઉપર, આ બધું એમ આરએનએ, પણ એને લાવવાનું કામ કરે ટીઆરએ, એટલા માટે એને એડેપ્ટર આરએનએ પણ કહેવાય। પહેલાં એ દ્રાવ્ય આરએનએ કહેવાતો, સોલ્યુબલ આરએનએ, કોષરસમાં દ્રાવ્ય છે। એના પછી એને અનુકૂલિત આરએનએ પણ ઓળખવામાં આવ્યો, આવો જે વોટસન અને ક્રીકે આને શોધી કાઢ્યો, બરાબર। તો આ બધું છે ટીઆરએનએ વિશે। હવે આપણે કે જે બીજા બધા આરએનએ છે એની થોડી વાત કરી લઈએ, બરાબર। તો આ ટીઆરએનએ વિશે વાત કરી, પછી તો જે એમઆરએનએ, એમઆરએ તમને ખ્યાલ છે કે એનું સંશ્લેષણ ડીએનએમાંથી થાય છે। આમ તો બધે બધા જે આરએનએ છે એ ડીએનએમાંથી જ બને છે। એમાંથી બને છે ડીએનએ, પણ જે એમઆરએનએ જે છે એ આની અંદરથી બને છે ડીએનએમાંથી। ઓકે, કે ડીએનએમાંથી ઇન્ફોર્મેશન લઈને આવે છે, કોની અંદરથી? ઓકે, ડીએનએમાંથી એમઆરએનએ બનવાની પ્રક્રિયા કોષ કેન્દ્રમાં થાય છે। ક્યાં થાય છે? કોષ કેન્દ્રમાં। ઓકે, જે પણ એમઆરએનએ બને છે એચએનઆરએનએ, હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ, એ પછી આપણે રિબોઝોમ ઉપર આવે, કોષ કેન્દ્રમાંથી બહાર આવે, બરાબર। તો એ તો તમને આખું ખ્યાલ છે કે એમઆરએનએ કઈ રીતના બને છે। અને પછી વાત રહી આરઆરએનએ, રિબોઝોમલ આરએનએ, કારણ કે મેઇન આ આરએનએ જે છે એનું સંશ્લેષણ તો કોષ કેન્દ્રમાં થાય, પણ એ રિબોઝોમના બંધારણમાં જોવા મળે, એટલા માટે એનું નામ શું પડ્યું? રિબોઝોમલ આરએનએ। સૌથી વધારે હોય છે 80-85%। પછી જે રિબોઝોમ હોય એના બધા પેટા એકમો તમારે ધ્યાન રાખવાના, કે ભાઈ રિબોઝોમ છે 70S છે કે 80S છે। 70S ભાગ પડે 50 ને 30, મોટો એકમ હોય એના બે ફરી નાના એકમ હોય, નાના એકમનો પછી એક જ નાનો એકમ હોય, બરાબર। પછી 60 ને 40 હોય તો 60ના પાછા નાના બે એકમ હોય, બરાબર। 40 હોય તો એનો પછી એક જ નાનો એકમ। તો રિબોઝોમ વિશે તો તમને ડિટેલમાં આખી વસ્તુ ખ્યાલ છે। ઓકે, રિબોઝોમના બંધારણમાં કયું ખનિજ તત્વ જરૂરી છે? બીજું તમને ખ્યાલ છે કે જે રિબોઝોમલ આરએનએ છે એ આદિ કોષ કેન્દ્રની અંદર કેટાલાઇટિક એક્ટિવિટી પણ કરે છે, એટલે કે એક ઉત્પ્રેરક તરીકે એનું કામ કરે છે, જેને રિબોઝાઇમ કહેવાય। 23S આરએનએ, કયો છે? 23S આરએનએ, બરાબર। હવે આપણે જોવાનું છે પ્રત્યાંકન પ્રક્રિયા, એ પ્રક્રિયા જોવાની છે, પ્રત્યાંકન પ્રક્રિયા। એટલે આની અંદર શું ધ્યાનમાં રાખવાનું? ધારો કે અહીંયા ફોર એક્ઝામ્પલ મિથિયોનિન, ધારો કે ફિનાઇલ એલેનિન જોડાણો છે, ધારો કે આ ટી આરએનએ છે, બરાબર, આ ટી આરએનએ છે, આપણે સિમ્પલ આ દર્શાવી દઈએ કે ભાઈ આ ટી આરએનએ છે, શું છે? ટીઆરએનએ। અહીંયા એમિનો એસિડ તરીકે ધારો કે ફિનાઇલ એલેનિન જોડાણો, શું જોડાણો છે? ફિનાઇલ એલેનિન। તો અહીંયા પ્રતિ સંકેત કયા હશે? ફિનાઇલ એલેનિનનો સંકેત કયો છે? યુ 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 હોઈ શકે, બરાબર। તો અહીંયા આ પ્રતિ સંકેતમાં શું હશે? 3A હશે, શું હશે? 3A, બરાબર છે। તો અહીંયા પ્રતિ સંકેત તરીકે આ હોય તો અહીંયા એમિનો એસિડ તરીકે એ ફિનાઇલ એલેનિને જ હોય, શું હોય? ફિનાઇલ એલેનિન। અને બીજું કે આનો જે આકાર જે છે જે ઊંધા એલ આકારનો હોય ટીઆરએનએ, અથવા એનો 3D શેપ જે છે એ ક્લોવર પર્ણ હોય, ક્લોવર લીફ, એના આ 2D છે, આ 3D સ્ટ્રક્ચર, એને ક્લોવર લીફ જે છે એના જેવું એનું સ્ટ્રક્ચર દેખાય, મેઇન એના જે અલગ અલગ ભાગ જે છે એના કાર્યો તમારે ધ્યાનમાં રાખવું। હવે આપણે જોવાનું છે ભાષાંતરણની પ્રક્રિયા। હવે આપણે સૌથી પહેલાં
કે ભાષાંતરણની પ્રક્રિયા જે છે બરાબર એ કોને કહેવાય એ તો તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ એમઆરએનએમાંથી પ્રોટીન બનવાની પ્રક્રિયા થાય. તો જે ભાષાંતરણ જે છે ટ્રાન્સલેશન એનું સ્થાન, તો એ પ્રક્રિયા જે છે કોષરસમાં થાય. ક્યાં થાય? કોષરસમાં, રિબોઝોમ ઉપર. ક્યાં થાય? કોષરસમાં જે રિબોઝોમ હોય એના ઉપર આ પ્રક્રિયા થશે. ઓકે, ચાલો. જે એમઆરએનએ હોય એમાંથી જે પ્રોટીન અથવા પોલીપેપ્ટાઇડ બનવાની પ્રક્રિયાને આપણે શું કહેવાય? ભાષાંતરણ કહેવાય. શું કહેવામાં આવશે? ભાષાંતરણ. હવે આની અંદર કોની જરૂરિયાત, કઈ કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ છે બરાબર, એના ઉપર પહેલાં આપણે ફોકસ કરીએ કે આટલી આટલી વસ્તુ આપણે આ પ્રક્રિયાની અંદર જરૂર પડે. સૌથી પહેલું રિબોઝોમ. કોની જરૂર પડે? રિબોઝોમ વગર આ પ્રક્રિયા થાય નહીં. ઓકે, એના પછી એમઆરએનએ. કોની જરૂર પડે? એમઆરએનએ વગેરે આ પ્રક્રિયા થાય નહીં. ચાલો, ટીઆરએનએ, ટ્રાન્સફર આરએનએ વગર પણ આ પ્રક્રિયા થાય નહીં. એના સિવાય જે એક ઉત્સેચક છે એમિનો એસાઇલ સિન્થેટેઝ, એમિનો એસાઇલ સિન્થેટેઝ આ શું કામ કરે? એમિનો એસિડ જે છે એને ટી આરએનએ સાથે જોડવાની અંદર એ મદદ કરે. એટલે એમિનો એસાઇલ સિન્થેટેઝ ઉત્સેચક જે છે એની જરૂર પડે. અને મેઇન એમિનો એસિડ કોની જરૂર પડે? એમિનો એસિડની જરૂર પડે. આટલી વસ્તુ તો ખાસ જરૂર પડે. અને બીજું જે મેગ્નેશિયમ આયનની જરૂર પડે, કારણ કે જે આ ઉત્સેચક છે એ એમજીની હાજરી વગર કામ કરતો નથી. એટલું. અને બીજું કે જ્યારે કોષરસમાં તો જે રિબોઝોમના એકમો હોય, નાનો એકમ ને મોટો, એ છૂટા હોય, પણ જ્યારે પ્રોટીન સંશ્લેષણ થવાનું હોય ત્યારે જે ભેગા થાય, ને ભેગા ક્યારે થાય? મેગ્નેશિયમની હાજરીમાં અથવા મેગ્નેશિયમની એક મિનિમમ સાંદ્રતા હોય ત્યારે જે ભેગા થાય, નહીંતર એ ભેગા થશે નહીં. તો આટલી આપણી રિક્વાયરમેન્ટ છે બરાબર. ઓકે, હવે એના તબક્કાઓ કયા કયા સ્ટેપ જે છે એમાં આ પ્રક્રિયા થશે બરાબર. ઓકે, સૌથી પહેલું જે ખાસ કરીને એક્ટિવેશન ઓફ એમિનો એસિડ, જે એમિનો એસિડ જે છે એનું શું થાય? આવેશીકરણ, ચાર્જિંગ ઓફ એમિનો એસિડ, એ પ્રક્રિયા અહીંયા થશે બરાબર છે. ઓકે, એટલે એમિનો એસિડ હોય એનું સક્રિયકરણ. આપણે સ્ટેપ બાય સ્ટેપ આ વસ્તુ જોઈશું બરાબર. ઓકે, પછી જે પણ આ એમિનો એસિડ છે, સક્રિય એમિનો એસિડ જે છે બરાબર, એને ટીઆરએનએ તરફ વહન, એની સાથેનું જોડાણ. પહેલાં એમિનો એસિડને એક્ટિવેટ કરવો પડે. એમિનો એસિડ એક્ટિવેટ થાય એટલે પછી એ ટીઆરએનએ સાથે જોડાય. કોની સાથે જોડાય? ઓકે, ચાલો, એટલું થાય પછી પ્રોટીન સંશ્લેષણની શરૂઆત થાય. પછી જ પ્રોટીન સંશ્લેષણ જે છે એની શરૂઆત બરાબર. ઓકે, એના પછી જે પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય બરાબર, એની શરૂઆત થઈ ગઈ બરાબર. એના પછી પોલીપેપ્ટાઇડ શૃંખલા જે છે એનો અંત બનવાની પ્રોસેસ પૂરી થાય બરાબર. અને છેલ્લે જે પ્રોટીન જે છે એમાં ફેરફાર, જે પણ પ્રોટીન બને છે એની અંદર ફેરફાર થાય અથવા જે પણ એમઆરએનએ બને છે એ છૂટો પડે, આ બધી પ્રોસેસ અહીંયા થશે બરાબર. તો આટલા સ્ટેપ જે છે આપણે વન બાય વન જોવાના છે, ને આખી પ્રોસેસ કઈ રીતના થાય છે એ આપણે જોઈશું.
સૌથી પહેલું સ્ટેપ બરાબર કે એમિનો એસિડનું સક્રિયકરણ, એક્ટિવેશન ઓફ એમિનો એસિડ. હવે કોઈ પણ વસ્તુ જે છે એક્ટિવેટ થાય બરાબર, તો એના માટે એટીપીની જરૂર પડે, એનર્જીની જરૂર પડશે. એટલે જે પણ એમિનો એસિડ છે બરાબર, એ એટલે આપણે શું સમજવાનું, એમિનો એસિડ બરાબર એટીપીની હાજરીમાં અને એનો જે ઉત્સેચક છે એમિનો એસાઇલ સિન્થેટિસ, કયો ઉત્સેચક છે? એમિનો એસાઇલ સિન્થેટિસ, આ ઉત્સેચક બરાબર. ઓકે, આની પ્રોસેસ થાય મેગ્નેશિયમ આયનની જરૂર પડે બરાબર. ઓકે, અને જે એ દરમિયાન જે એમિનો એસિડ બરાબર પ્લસ એટીપી જે છે એમ એએમપીમાં ફેરવાઈ જાય, શામાં ફેરવાઈ જાય? એએમપીમાં ફેરવાઈ જાય બરાબર. ઓકે, એની સાથે એન્ઝાઇમ પણ જોડાઈ જાય. આપણે આને એન્ઝાઇમ કહેવાનું, શું કહેવાનું? એન્ઝાઇમ બરાબર. એટલે એન્ઝાઇમ ટૂંકમાં જે પણ એટીપી છે એનું શેમાં ફેરવાનું, એમાંથી બે અકાર્બનિક ફોસ્ફેટ દૂર થયા, પાયરોફોસ્ફેટ દૂર થયા બરાબર. એટલે એનું મોનોફોસ્ફેટમાં ફેરવાઈ ગયું બરાબર. અને જે ઉત્સેચક સાથે આ એટીપી જોડાઈ ગયું બરાબર, આ એમિનો એસિડ જોડાઈ ગયું બરાબર. તો આ પહેલું સ્ટેપ બરાબર છે. તો આટલી પ્રોસેસ થશે તો એમિનો એસિડ એક્ટિવેટ થાય છે. હવે આ જે એક્ટિવેટેડ એમિનો એસિડ છે એ હવે ટીઆરએનએ સાથે જોડાય. કોની સાથે જોડાય? ટીઆરએનએ. હવે કયો એમિનો એસિડ છે એના ઉપર આધાર રાખશે, તો એના ટીઆરએનએ સાથે એ જોડાશે. ધારો કે અહીંયા એમિનો એસિડ તરીકે મિથિયોનિન હોય, શું હોય? મિથિયોનિન. તો એનો જે ટીઆરએનએ હશે એના ઉપર જે છે, તો આપણને ખ્યાલ છે કે પેલા એમિનો એસિડને ઓળખવાનું કામ કોણ કરે છે બરાબર. તો જે ઉત્સેચક જે છે એનું ઓળખવાનું કામ જે છે એ ડી લૂપ કરશે. કોણ કરશે? ડી લૂપ. આટલી વસ્તુ ખ્યાલ આવી. હવે આપણે એ જોવાનું છે કે આ જે છે હવે ટીઆરએનએ સાથે જોડાય બરાબર. આટલી વસ્તુ છે એટલે એકલો એમિનો એસિડ ના જોડાઈ જાય, આ ફોર્મમાં જોડાય. આ ઉત્સેચક હોય, એમિનો એસિડ હોય, એએમપી હોય, આ ત્રણ ભેગા થઈ અને પેલા સાથે જોડાય બરાબર. જ્યારે એ જોડાશે એટલે પછી ઉત્સેચકને એએમપી છૂટા પડી જાય બરાબર, અને ખાલી એકલો એમિનો એસિડ જોડાઈ જશે. એમ ઉત્સેચક એ પ્રક્રિયામાં મદદ કરે. શું કરે છે? પ્રક્રિયાની અંદર મદદ કરે. હવે જો આ એમિનો એસિડ ઇન્ટુ એએમપી અને આ ઉત્સેચક, આ કોમ્પ્લેક્સ છે. હવે એ જે છે આ ટીઆરએનએ સાથે જોડાય છે. કોની સાથે જોડાય છે? ટીઆરએનએ બરાબર. એને જે લગતો ટીઆરએનએ હશે એ. હવે જ્યારે જોડાય છે એટલે એમિનો એસાઇલ ટીઆરએનએ બની જાય. શું બની ગયું? એમિનો એસાઇલ ટીઆરએનએ. એટલે ટીઆરએનએ સાથે એમિનો એસિડ જોડાઈ ગયું અને પેલું છૂટું શું પડી ગયું? એડિનોસાઇન મોનોફોસ્ફેટ. અને જે એન્ઝાઇમ હતો કયો? એમિનો એસાઇલ સિન્થેટિસ, એ પણ છૂટો પડી ગયો. એટલે અહીંયા થયું ટીઆરએનએ જે છે એનું આવેશીકરણ થયું. શું થયું? ચાર્જિંગ ઓફ ટીઆરએનએ કહેવાય. કે જ્યારે ટીઆરએનએ છે એની સાથે એમિનો એસિડ જોડાઈ જાય છે બરાબર, એને કહેવાય એસાઇલેશન. ટીઆરએનએ એમિનો એસાઇલેશન જે છે એને ટીઆરએનએ એમિનો એસાઇલેશન બરાબર છે. એટલે જે પણ આ ટીઆરએનએ છે બરાબર, ફોર એક્ઝામ્પલ આ ટીઆરએનએ છે, તમને ખ્યાલ છે કયા છેડે જોડાય? જે થર્ડ પ્રાઇમ સમૂહ હોય ત્યાં ઓએચ સમૂહ હોય
ને ધારો કે જે પણ એમિનો એસિડ છે એનો કયો સમૂહ હોય? સી ડબલ ઓ એચ સમૂહ હોય. કયો હોય? સી ડબલ ઓ એચ. એની વચ્ચે બોન્ડિંગ ફોર્મેશન થશે. ઓકે, તો આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. તો આર્યુ આ સ્ટેપ છે એમ્યુનો એસિડનું એક્ટિવેશન. ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ સ્ટેપ જોઈએ. હવે આપણે એ જોવાનું છે કે જે હા કે હંમેશા આપણે વાત કરી સ્ટાર્ટ કોડોન, બરાબર, કે સ્ટાર્ટ કોડોન એટલે જ્યાંથી પ્રોટીન સંશ્લેષણની શું થાય, શરૂઆત થાય, બરાબર. તો સ્ટાર્ટ કોડોન કયો છે? સ્ટાર્ટ કોડોન એ યુ જી છે, મિથિયોનિનનો કોડ છે. કયો છે? તો હંમેશા પ્રોટીન સંશ્લેષણ હોય, ધારો કે આ એમ આરએનએ છે, બરાબર, તો અહીંયા ધારો કે એ યુ જી છે, તો પ્રોટીન સંશ્લેષણની શરૂઆત અહીંયાથી થશે. ધારો કે આગળ યુ યુ કે બીજા ગમે તે કોડ હોય ત્યાંથી થાય નહીં. શરૂઆત ક્યાંથી થાય? જ્યાં પેલો મિથિયોનિનનો કોડ સ્ટાર્ટ થાય ત્યાંથી જ પ્રોટીન સંશ્લેષણની શરૂઆત. તો એક્ઝામની અંદર તમને ધારો કે આવી ચાર પાંચ સિક્વન્સ આપી હોય કે નીચેનામાંથી પ્રોટીન સંશ્લેષણ માટે કઈ સાચી છે, તો જેમાં શરૂઆત એયુજીથી થતી હોય એ સિક્વન્સ કેવી હશે? સાચી હશે. તો ઘણીવાર આ રીતના કોન્સેપ્ટ બેઝ ઉપર પ્રશ્નો પૂછે. તો સ્વાભાવિક છે, જે પહેલો એમ્યુનો એસિડ આવવાનો છે એ મિથિયોનિન વાળો જ આવવાનો. કયો આવવાનો? મિથિયોનિન. હવે આની અંદર એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે જે આદિ કોષ કેન્દ્રી છે, કેવો? આદિ કોષ કેન્દ્રી. એની અંદર જે મિથિયોનિન આવે એમાં ફોર્માઇલ મિથાઇલ ફોર્માઇલ મિથિયોનિન ટી આરએનએ કહેવાય. કેવો કહેવાય? જ્યારે આપણી અંદર જે ટી આરએનએ આવે પેલો મિથિયોનિન ટી આરએનએ જ આવે. શું આવે? એટલે જે સુકોષ કેન્દ્રી, તો આદિ કોષ કેન્દ્રી બેક્ટેરિયામાં જ્યારે પ્રોટીન સંશ્લેષણની શરૂઆત થાય છે એટલે ફોર્માઇલ મિથાઇલ મિથિયોનિન ટી આરએનએ આવે. શું આવે? ફોર્માઇલ સમૂહ આગળ જોડાયેલો હોય છે, જે પછીથી તો દૂર થઈ જાય. જ્યારે આપણામાં એવું હતું નથી, એટલે કે સુકોષ કેન્દ્રીમાં એમાં મિથિયોનિન સમૂહ જે છે એની ત્યાંથી શરૂઆત થતી હોય છે. તો આટલી વસ્તુ આની અંદર થોડીક તમારે ધ્યાનમાં રાખ. હવે આપણે એનું નેક્સ્ટ સ્ટેપ, હવે આપણે તમે જો કે જે પણ કોષ જે છે, બરાબર, આ એનું કોષ કેન્દ્ર, આ એના છે કોષ કેન્દ્ર પટલ, બરાબર. હવે ડીએનએ છે એમાંથી એમ આરએનએ બનવાની પ્રક્રિયા થઈ કોષ કેન્દ્રમાં. ક્યાં થઈ? કોષ કેન્દ્ર. ડીએનએ ત્યાં હોય. ઓકે, હવે આપણને ખ્યાલ છે અહીંયા કોષ કેન્દ્ર છિદ્રો હોય. કેવા હોય? કોષ કેન્દ્ર છિદ્રો, બરાબર. તો જે એમ આરએનએ જે છે અહીંયાથી બહાર આવે કોષ કેન્દ્ર છિદ્રોમાંથી. ક્યાંથી આવે? ઓકે, અને એ પછી રિબોઝોમ સાથે જોડાય. કોની સાથે જોડાય? ઓકે, હવે જે આ રિબોઝોમ હોય, બરાબર, આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે હવે કહેવા જઈ રહ્યા છીએ કે જે રિબોઝોમ છે એને બે પેટા, એક નાનો હોય ને એક મોટો, બરાબર. હવે રિબોઝોમ તો કોષ રસમાં હોય. પહેલાં શું હોય? જેનો નાનો એકમ અને મોટો એકમ એ બંને છૂટા હોય એ ભેગા ક્યારે થાય? પ્રોટીન સંશ્લેષણ વખતે જ. ક્યારે ભેગા થાય? એટલે ધારો કે હવે પ્રોટીન સંશ્લેષણ થવાનું છે, બરાબર. તો ધારો કે આ નાનો એકમ અને આર્યું આ મોટો એકમ, બરાબર. કોઈ પણ રિબોઝોમ એક નાનો એકમ અને એક મોટો એકમ, ભાઈ આદિ કોષ કેન્દ્રીનું હોય કે. હવે બે એકમોને જોડાવા માટે મેગ્નેશિયમ જરૂરી છે. શું જરૂરી છે? રિબોઝોમના બંધારણમાં મેગ્નેશિયમ જરૂરી. મેગ્નેશિયમની એક મિનિમમ સાંદ્રતા ના હોય તો બે એકમો ભેગા જ ના થાય. હવે આપણે એ જોવાનું છે, આ વસ્તુ આપણે કોષ રસમાં થાય છે કે જ્યાં એમ આરએનએ આવે છે એ હવે ક્યાં જાય? તો એ રિબોઝોમનો નાનો એકમ હોય ત્યાં જોડાય. એમ ખાસ કરીને એની જે એક્ઝેક્ટલી આ લાઇનિંગ છે એ અહીંયા આવશે. તો તમને પરીક્ષામાં પૂછાય કે ભાઈ એમ આરએનએ કયા એકમ સાથે જોડાય,
નાના એકમ સાથે. કયા સાથે જોડાય? ઓકે, આટલી વસ્તુ ખ્યાલ આવી. બીજું, હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જે પ્રોસેસ થવાની છે એ કઈ રીતે થાય છે આપણે વન બાય વન એ જોઈએ. હવે જે મોટો એકમ હોય ત્યાં ત્રણ સાઇટ હોય, કેટલી જગ્યા હોય? ત્રણ, એ પી અને ઈ. મોટા એકમમાં મોટા એકમ જે છે એમાં ત્રણ જગ્યા હોય, એ પી અને ઈ. કેટલી સાઇટ હોય? એ પી અને ઈ. જે એ જે છે બરાબર, કે જ્યાં એમિનો એસિડ આવશે, એમિનો એસિડ આવશે ટીઆરએનએ સાથે. કોની સાથે? ટીઆરએનએ સાથે. પી સાઇડ જે છે એ પોલીપેપ્ટાઇડ, આ પેપ્ટાઇડ બંધ બને. અહીંયા શું બને? પેપ્ટાઇડ બંધ ફોર્મેશન થાય. અને ઈ જે છે એ એક્ઝિટ સાઇડ છે જ્યાંથી ટીઆરએનએ બહાર નીકળે. બરાબર, તો ત્રણ સાઇડ જે છે અહીંયા હોય, એ પી અને ઈ. ઓકે, એ આપણે હવે જોઈશું કે કઈ રીતના થાય છે. હવે ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે કોડ છે એ યુ અને જી. કયો કોડ છે? એમ આર એન ઉપર કયો કોડ છે? એ યુ અને જી. ઓકે, તો અહીંયાથી જે ટી આર એન એ આવશે બરાબર, એ મિથિયોનિન વાળો હશે. કયો હશે? મિથિયોનિન. બરાબર, અહીંયા કયો અમીનો એસિડ જોડાયેલો હશે? મિથિયોનિન. બરાબર છે. ઓકે, અહીંયા જેનો એન્ટી કોડોન હશે બરાબર, એ કયો હશે? એ છે, તો સામે યુ હોય, એ હોય અને સી હોય. અહીંયા ટેમ્પરરી એમની વચ્ચે શું થાય? હાઇડ્રોજન બોન્ડ ફોર્મેશન થાય. ઓકે, ખ્યાલ આવે છે? તો અહીંયા જે જગ્યાએ આવે છે આ એ સાઇટ કહેવાય. શું કહેવાય? એ સાઇટ, જ્યાં એમિનો એસિડ આવે છે એ કઈ સાઇટ કહેવાય? એ સાઇટ તરીકે ઓળખવામાં આવશે. હવે ધારો કે આગળ બીજો કોડ છે યુ યુ અને યુ. શરૂઆત તો એ યુ જીથી જ થાય. ધારો કે યુ 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 કોડ આવ્યો બરાબર. હવે આ કોનો કોડ છે? ફિનાઇલ એલેનિન. ઓકે, તો બીજો ટી આર એન એ આવશે ફિનાઇલ એલેનિન એમિનો એસિડને લઈને. બરાબર, આ સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસિજર થાય. આ ફિનાઇલ એલેનિન આવે. શું આવે? ફિનાઇલ એલેનિન. ચલો, અહીંયા એનો એન્ટી કોડોન કયો હશે? એ એ અને એ. એમની વચ્ચે ટેમ્પરરી હાઇડ્રોજન બોન્ડ ફોર્મેશન થશે. ઓકે, હવે ચાલો, હવે શું થાય કે એક સાથે અહીંયા બે ટી આર એન એ રહે. કેટલા રહે? એક સાથે બે જ રહે. હવે શું થાય કે અહીંયા જે મિથિયોનિન છે અને આ ફિનાઇલ એલેનિન છે, તો એમની વચ્ચે પેપ્ટાઇડ બંધ બની જાય. શું બની જાય? પેપ્ટાઇડ બંધ. હવે તમને ખ્યાલ છે પેપ્ટાઇડ બંધ કોની વચ્ચે બને? બરાબર, જે એક એમિનો એસિડ હોય એનો કાર્બોક્ઝિલિક સમૂહ હોય અને બીજા એમિનો એસિડનો એમિનો સમૂહ હોય, એમની વચ્ચે પેપ્ટાઇડ બંધ. જ્યારે એક સાથે બે એમિનો, જે બે ટી આર એન એ અહીંયા હશે એટલે અહીંયાને જે નજીકના જે હશે એમિનો એસિડ, એમની વચ્ચે શું થશે? પેપ્ટાઇડ બંધ. તો જે પેપ્ટાઇડ બંધ બનશે બરાબર, તો એની અંદર એક ઉત્સેચક ભાગ ભજવે. બરાબર, આદિ કોષ કેન્દ્રી છે એની અંદર 23S આરએનએ આની અંદર ભાગ ભજવે. કયો ઉત્સેચક આની અંદર ભાગ ભજવે? 23S આરએનએ. એટલા માટે એને રીબો ઝાઇમ પણ કહેવાય. શું કહેવામાં આવે? રિબોઝાઇમ. આદિ કોષ કેન્દ્રીમાં અહીંયા પેપ્ટાઇડ બંધ, તો આ એક કેટાલાઇટિક એક્ટિવિટી ઉત્સેચક દ્વારા પ્રક્રિયા થાય. એટલે આ પ્રોસેસ કેવી થાય? થોડી ઝડપથી થાય. કેવી થાય? ઝડપથી. ઓકે,
ચલો હવે ધારો કે ત્રીજો એમિનો એસિડ, ધારો કે અહીંયા ત્રીજો કોડિંગ આવ્યો, બરાબર છે? ચાલો, એટલે આ થોડો સમૂહ જે છે હવે થોડો આગળ ખસે, આ વસ્તુ થોડી હવે ક્યાં જાય, આગળ ખસે, બરાબર છે? આ રીડિંગ ફ્રેમ જે છે હવે ધીરે ધીરે ક્યાં થાય, એ હવે આગળ વધે, બરાબર છે? ઓકે, હવે ધારો કે તમે બીજો કોઈ પણ એક કોડિંગ વિચારી લો, બરાબર છે? કે આમના સિવાય ધારો કે તમને બીજો કોઈ કોડ યાદ હોય, બરાબર, જેમ કે લ્યુસિનનો કોડ છે, બરાબર, જેમ કે લ્યુસિનનો કોડ છે UUG, કયો કોડ છે? UUG, બરાબર. ઓકે, હવે શું થાય કે આ TRNA અહીંયાથી છૂટો પડે, આ એક્ઝિટ સાઇટમાં આવી ગયો. શેમાં આવી ગયો? એક્ઝિટ સાઇટ. તો જે એ સાઇટ જે હતી કે જ્યાં સૌથી પહેલાં એમિનો એસિડ આવે છે, એમિનો એસાઇલ TRNA, એની સાથે જોડાશે, બરાબર. તો પહેલું, પછી પી સાઇટ કે જેમાં પેપ્ટાઇડ બોન્ડ ફોર્મેશન થાય. શું થાય? પેપ્ટાઇડ બોન્ડ ફોર્મેશન. અને ઈ ફોર એક્ઝિટ, કે હવે જે નવો TRNA આવશે. અહીંયા એક સાથે કેટલા હોય? બે જ હોય. કેટલા હોય? બે. ઓકે, હવે ધારો કે અહીંયા હવે લ્યુસિનનો આવ્યો. આ કોનો કોડ છે? લ્યુસિનનો, બરાબર. તો લ્યુસિન વાળો TRNA આવશે. તો આ એમિનો એસિડ કોને લઈને આવશે? લ્યુસિન. આનો એન્ટીકોડોન કયો હશે? UUU હોય તો AAC હોય. શું હોય? AAC. હવે શું થાય? આરે હવે છૂટો પડી જાય. આરે હવે શું થાય? અહીંયાથી છૂટો પડે. આ એક્ઝિટ મુજબ બરાબર. આનો એન્ટીકોડોન અહીંયા છે, બરાબર. આ TRNA શું થઈ ગયું? અહીંયા હવે છૂટો પડી ગયો, બરાબર. ઓકે, હવે પેલા બે TRNA અહીંયા ભેગા થયા, બરાબર. ઓકે, આ ધીરે ધીરે પ્રોસેસ આગળ વધતી જાય, બરાબર. હવે ધારો કે ફિનાઇલએલેનિન છે અને લ્યુસિન, એની વચ્ચે પેપ્ટાઇડ બંધ બને, બરાબર. એમ કરતાં કરતાં નેક્સ્ટ જે રીડિંગ ફ્રેમ છે એ આઈડેન્ટિફાય થાય, ને એમ કરતાં કરતાં એ પ્રોસેસ આગળ વધે. તો આ રીતના પહેલાં શરૂઆત થાય, ધીરે 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 ચેન્જ એ છે ઇલોંગેટ થાય, બરાબર. હવે આ પ્રોસેસ ક્યાં સુધી ચાલ્યા કરે, એનો અંત ક્યારે આવે, બરાબર છે? તો આનો અંત જે છે, તો ટૂંકમાં મોટા યુનિટ ઉપર બધી કેવી પ્રક્રિયા થાય છે? મોટા એકમ ઉપર પેપ્ટાઇડ બંધ બનવાની પ્રોસેસ થાય. કેવી થાય છે? જે બધા TRNA ને બધું આવે છે, પેપ્ટાઇડ બંધ પ્રોસેસ જે છે એ બધી ક્યાં થાય છે? મોટા એકમ ઉપર. નાના એકમ ઉપર તો ખાલી mRNA આવે છે. શું આવે છે? mRNA, જે અહીંયાથી બનીને અહીંયા આવે છે એ અહીંયા જોડાય છે. ઓકે, તો આ બધું મોટા એકમ ઉપરની પ્રોસેસ છે. ઓકે, ચાલો, તો આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ. તો નોર્મલી અમુક ફેક્ટર જે છે એ પ્રત્યાંગન પ્રક્રિયાની શરૂઆત કરાવે. શું કરાવે? શરૂઆત, બરાબર. એને ઇનિશિએટિંગ ફેક્ટર કહેવાય. શું કહેવાય? EF, ઇનિશિએટિંગ ફેક્ટર. ઓકે, એન્હાન્સમેન્ટ ફેક્ટર, ઇનિશિએટિંગ ફેક્ટર. તો આપણે જે આદિકોષ કેન્દ્રી હોય બેક્ટેરિયા, એની અંદર જે ઇનિશિએટિંગ ફેક્ટર જે છે ત્રણ છે. જ્યારે જે બધા સુકોષ કેન્દ્રી છે એની અંદર જે એની શરૂઆત કરાવવાવાળા ફેક્ટર જે છે, ઇનિશિએટિંગ ફેક્ટર ટોટલ 9 છે. કયા કયા છે એ તમારે યાદ રાખવાની જરૂર નથી, બરાબર. હવે આપણે વાત કરતા કે એનો અંત કઈ રીતે આવે, બરાબર. હવે આટલી બધી પ્રોસેસ થતાં થતાં હવે છેલ્લે સ્ટોપ કોડોન આવે. શું આવે? સ્ટોપ કોડોન, બરાબર. હવે સ્ટોપ કોડોન શું છે? ધારો કે પ્રોટીન સંશ્લેષણ થતાં થતાં આપણે હવે ધારો કે આ નાનો એકમ છે, આ મોટો એકમ છે, બરાબર. ઓકે, અહીંયા હવે પ્રોસેસ થતાં થતાં ઘણા બધા એમિનો એસિડ જોડાઈ ગયા, બરાબર. આ પોલીપેપ્ટાઇડ શૃંખલા બની છે, બરાબર. ઓકે, હવે ધારો કે અહીંયા mRNA ઉપર ધારો કે કોઈ પણ સ્ટોપ કોડન આવે છે. ત્રણ સ્ટોપ કોડન છે, તમને ખ્યાલ છે?
UAG અને UGA કેવા છે સ્ટોપ કોડોન કેવા છે સ્ટોપ કોડોન હવે જ્યારે પણ આ રીડિંગ કરતા કરતા સ્ટોપ કોડોન આવે એટલે સમજી લેવાનું કે એની અંદર હવે એના માટે કોઈ એમિનો એસિડ છે નહીં અહીંયા પછી પોલીપેપ્ટાઇડ શૃંખલા બનવાનો અંત આવી જાય શું આવી જાય અંત બરાબર અહીંયા ધારો કે આ એમિનો હોય છેલ્લે બરાબર તો અહીંયા છેલ્લે કાર્બોક્સિલિક સમૂહ છેલ્લે શું હોય કાર્બોક્સિલિક સમૂહ હવે કોઈ એમિનો એસિડ જોડાય નહીં બરાબર તો જે સ્ટોપ કોડોન આવશે એટલે વાર્તા પૂરી પછી શું થાય કે જે આ એમઆરએનએ છે એનું વિઘટન થાય એમઆરએનએ અહીંયાથી છૂટો પડી જાય એનું શું થઈ જાય વિઘટન થઈ જાય આ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એ અહીંયાથી શું પડી જાય અલગ પડી જાય બરાબર આ પ્રાથમિક પ્રોટીન બની ગયું શું બની ગયું પ્રાથમિક પ્રોટીન બરાબર રિબોઝમના બંને એકમો જે છે એ શું થઈ ગયા છૂટા પડી ગયા શું પડી ગયા ઓકે જે પેલું એસાઇલેશન થયું હતું એનું હવે ડી એસાઇલેશન થઈ જાય શું થઈ જાય ડી એસાઇલેશનની પ્રક્રિયા થશે બરાબર તો આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે તો આ રીતના પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થાય ઓકે આપણા અમુક બીજા પોઈન્ટ થોડા આની અંદર તમારે ધ્યાનમાં રાખવાના છે તો આપણે જે સમગ્ર પ્રક્રિયા જોઈ બરાબર છે એની અંદર સૌથી પહેલું સ્ટેપ શું જોયું કે ભાઈ ટી આર એન એ એનું આવેશીકરણ ચાર્જિંગ ઓફ ટી આર એન એ બરાબર ટીઆરએનએ જે છે એનું આવેશીકરણ કઈ રીતના થાય બરાબર કે જે એની અંદર કે જે મેઇનલી કે રિબોઝોમ ઉપર એમિનો એસિડને લઈ જવા માટે એને કયું કામ કરવું પડશે ઓકે એટલે કે એની અંદર સૌથી પહેલાં એમિનો એસિડને એક્ટિવેટ થવું પડે બરાબર છે એમિનો એસિડ એક્ટિવેટ થાય એટીપીની હાજરીમાં હવે આજે ટીઆરએનએ જે છે બરાબર એની સાથે આ એમિનો એસિડ જોડાય ને એના માટે એ એસાઇલેશન પ્રોસેસ કહેવાય શું કહેવાય એસાઇલેશન બરાબર એટલે પહેલાં શું થાય ડાયરેક્ટ ટીઆરએનએ સાથે એમિનો એસિડ ના જોડાય બરાબર પહેલાં એમિનો એસિડનું એક્ટિવેશન થાય એક્ટિવેશન માટે એટીપી હોય પેલો એન્ઝાઇમ હોય એમિનો એસાઇલ સિન્થેટિઝ એ જોડાયેલ એટીપીનું એએમપીમાં ફેરવાઈ જાય અને બે પાયરોફોસ્ફેટ દૂર થાય એટલે આપણે એમિનો એસિડ એએમપી અને ત્રીજી વસ્તુ શું હોય એન્ઝાઇમ ઉત્સેચક આ વસ્તુ જાય ટીઆરએનએ જોડે કોની જોડે ટીઆરએનએ એટલે ટીઆરએનએ અને એમિનો એસિડ જોડાઈ જાય અને પેલો એએમપી અને ઉત્સેચક ત્યાંથી દૂર થાય એને કહેવાય આખી ટીઆરએનએ એસાઇલેશન એને શું કહેવાય ટીઆરએનએ એસાઇલેશન બરાબર એટલે એવો ટીઆરએનએ કે જેની સાથે એમિનો એસિડ જોડાયો છે બરાબર કયા ટીઆરએનએ સાથે કયો એમિનો એસિડ જોડાશે એ પહેલાં એના એન્ટી કોડોન ઉપર આધાર રાખશે કોના ઉપર આધાર રાખશે એની પ્રતિસંકેત લૂપમાં કયો કોડોન છે એના આધારે જેમ કે યુ એ સી કોડ હોય તો ત્યાં પેલો મિથિયોનિન જોડાય શું જોડાય ત્રણ એ કોડ હશે પ્રતિસંકેતમાં તો ત્યાં એમિનો એસિડ જોડાણ સ્થાનમાં શું હશે ફિનાઇલ એલેનિન હશે શું હશે ફિનાઇલ એલેનિન ઓકે તો એટલી વસ્તુ હવે જ્યારે તમને ખ્યાલ છે કે જ્યારે એમઆરએનએ હોય બરાબર ધારો કે એમઆરએનએ છે જેનું ભાષાંતરણની પ્રક્રિયા થાય છે બરાબર તેના એક છેડે સ્ટાર્ટ કોડોન હોય અને બીજા છેડે ધારો કે શું હોય સ્ટોપ કોડોન જેમ કે યુ એ છે બરાબર તો અહીંયાથી શરૂ થાય ને અહીંયા આવતા આવતા એ પ્રોસેસ શું થાય અહીંયા ત્રણ ત્રણના કોડ જે છે એ પ્રમાણે એનું રીડિંગ થાય બરાબર ધારો કે એક એમિનો એસિડ આવે બીજો આવે ત્રીજો આવે ચાર પાંચ બરાબર ધારો કે સ્ટોપ કોડોન આવે એટલે પ્રોસેસ પૂરી એનાથી આગળ કશું થાય નહીં ઓકે હવે અમુક વધારાના સિક્વન્સ પણ આની અંદર જોવા મળે કે જેનું ભાષાંતરણ થતું નથી બરાબર
કે અમુક જે વધારાના અનુક્રમ જોવા મળે કે જેનું ભાષાંતરણ થતું નથી, જેનું ભાષાંતરણ થતું નથી, બરાબર, જેને ભાષાંતરણ રહિત વિસ્તાર કહેવાય. શું કહેવાય? ભાષાંતરણ રહિત વિસ્તાર. ઇંગ્લિશમાં કહેવાય એને અનટ્રાન્સલેટેડ રીજન, ભાષાંતરણ રહિત વિસ્તારો. બરાબર, એ નોર્મલી ક્યાં આવેલા હોય? જે પાંચનો છેડો હોય તેની પહેલા. એટલે આ જે છે ને, એટલે કે જે પાંચના છેડમાં જે ઈયુજી જે છે, બરાબર, એની જે શરૂઆત થાય એની પહેલા હોય, બરાબર, એટલે સ્ટાર્ટ કોડોનની પહેલા. સ્ટાર્ટ કોડોન જે છે એની પહેલા હોય, બરાબર, અને ત્રણના છેડા બાદ, એટલે ખાસ કરીને સ્ટોપ કોડોન બાદ, સમાપ્તિ સંકેતની બાદ, બરાબર. હવે આ શું એનું પણ અમુક કામ છે, જે કાર્યક્ષમ ભાષાંતરની પ્રક્રિયા થવા માટે આ જરૂરી છે. એનું કાર્ય શું છે? યુટીઆરનું કાર્યક્ષમ ભાષાંતરણ પ્રક્રિયા થવા માટે જરૂરી છે. કાર્યક્ષમ ભાષાંતરણ પ્રક્રિયા થવા માટે એ જરૂરી છે, બરાબર, ઓકે. પછી જ્યારે અહીંયા પ્રક્રિયા પૂરી થવા આવે એટલે રિલીઝિંગ ફેક્ટર જોડાય, જ્યારે સ્ટોપ કોડોન આવી જાય ને એટલે અહીંયા શું આવે? જે વિમોચક કારક જોડાય. શું જોડાય? વિમોચક કારક, રિલીઝિંગ ફેક્ટર. જેમ પેલા ઇનિશિએટિંગ ફેક્ટર હોય, બરાબર, એમ અહીંયા રિલીઝિંગ ફેક્ટર આવે, બરાબર, એ અહીંયા આવે એટલે ભાષાંતરની પ્રક્રિયા ત્યાં પૂરી થઈ ગઈ હોય. અને પછી તમને ખ્યાલ છે જે પેલું એસાઇલેશન થયું હોય. બીજું તમારે ધ્યાન રાખવાનું, જ્યારે આ પેપ્ટાઇડ બંધ બને છે એટલે એ દરમિયાન પણ એનર્જીની જરૂર પડે ને, અહીંયા જીટીપી સ્વરૂપે ઉર્જાનો ઉપયોગ થાય. કયા સ્વરૂપે ઉપયોગ થાય? જીટીપી સ્વરૂપે, ગ્વાનિન, ગ્વાનોસાઇન ટ્રાય ફોસ્ફેટ, બરાબર, ઓકે. એટલે જીટીપી પણ જરૂર પડશે. અને જ્યારે પેલું રિલીઝિંગ ફેક્ટર આવે, બરાબર છે, એક નાનો એકમ ને મોટો એકમ આ રહ્યું છે એમઆરએનએ 5' થર્ડ પ્રાઇમ, અહીંયા ધારો કે લાંબી પોલી પેપ્ટાઇડ બની ગઈ છે, આ બધા ગોળ ગોળ દર્શાય એટલે એમિનો એસિડ છે. શું છે? એમિનો એસિડ. અહીંયા ધારો કે સ્ટોપ કોડોન આવી ગયું છે તો અહીંયા હવે કોણ આવે? રિલીઝિંગ ફેક્ટર આવી જાય. શું આવી જાય? રિલીઝિંગ ફેક્ટર, બરાબર, આરએફ. એટલે પછી શું થાય? આ પોલીપેપ્ટાઇડ શૃંખલા અહીંયા હવે છૂટી પડી જાય. શું થઈ જાય? અહીંયા એક એન ટર્મિનલ હોય ને બીજું શું હોય? સી ટર્મિનલ, બરાબર, ઓકે. અને જે રિબોઝોમના બે એકમો પણ છૂટા પડી જાય. પછી છેલ્લે પેલો ટીઆરએનએ હોય એનું ડીએસઆઇલેશન થઈ જાય. શું થઈ જાય? ડીએસઆઇલેશન, બરાબર. એમઆરએનએનું વિઘટન થઈ જાય. પછી શું થઈ જાય? વિઘટન, બરાબર. અને ખાસ આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની. અને બીજું આપણે જે વાત કરી એ પી અને ઈ સાઇટ વિશે, કોના વિશે? એ સાઇટ, પી સાઇટ અને ઈ સાઇટ, બરાબર. કે ભાઈ જે નાનો એકમ હોય, અહીંયા ધારો કે આ મોટો એકમ છે, એમાં ટોટલ કેટલી સાઇટ હોય? મેઇનલી ત્રણ, બરાબર, કેમ કે એ પી અને આ ઈ સાઇટ, બરાબર. અહીંયા ધારો કે એમ આર એન એ છે 5' થર્ડ પ્રાઇમ, જે નાના એકમ ઉપર છે. કોના ઉપર છે? નાના એકમ ઉપર. એ સાઇટ એટલે જે એમિનો એસાઇલ ટી આર એન એ આવે સૌથી પહેલાં એ સાઇટ ઉપર આવે. કોના ઉપર આવે? એ સાઇટ. એ સાઇટ એટલે જ્યાં એમિનો એસાઇલ ટી આર એન એ સૌથી પહેલાં આવે એટલે એ સૌથી પહેલાં ક્યાં આવે? અહીંયા આવે, બરાબર, ઓકે. ચાલો પછી આ વસ્તુ આગળ ખસે,
बराबर आ वस्तु अहीं शिफ्ट थी जाए, बराबर ए टीआरएनए आ बाजू शिफ्ट थी जाए, आ वस्तु आग जती रहे, बराबर नवो टीआरएनए आए, शू आए नवो टीआरएनए नवा एमिनो एसिड साथ आए, बराबर એટલે બે ટીઆરએનએ અહીંયા ભેગા થાય, ધારો કે આ એક ટીઆરએનએ છે અને આ રહ્યું આ બીજું ટીઆરએનએ, બરાબર ધારો કે અહીંયા મિથિયોનિન એમિનો એસિડ છે, અહીંયા ધારો કે ફિનાઇલએલેનિન છે, બરાબર આ બે એમિનો એસિડ ભેગા થાય, બરાબર તો જે પેપ્ટાઇડ બંધ બનશે પી સાઇટ ઉપર બનશે, એટલે પી ફોર પેપ્ટાઇડ બંધ ફોર્મેશન, પી ફોર એટલે બે આવેશિત ટીઆરએનએ અહીંયા ભેગા થાય, બે આવેશિત ટીઆરએનએ જે છે બે એક્ટિવેટેડ ટીઆરએનએ અહીંયા ભેગા થાય રિબોઝોમના મોટા એકમ ઉપર, એટલે એમની વચ્ચે આ પેપ્ટાઇડ બંધ બનશે, શું બને પેપ્ટાઇડ બંધ, ઓકે ચાલો તો અહીંયા એ વસ્તુ થાય, ઓકે હવે જ્યારે એમની વચ્ચે પેપ્ટાઇડ બંધ બની જાય, ધારો કે આનું નાનું પેપ્ટાઇડ બંધ બન્યો એટલે આર્યો આ તો ફ્રી થઈ ગયો, આ ટીઆરએનએ તો એ જતો રહે ઈ સાઇટ ઉપર, કઈ સાઇટ ઉપર જતો રહે ઈ ઈ ફોર એક્ઝિટ, ત્યાંથી એ પછી દૂર થાય, ત્યાંથી એ પછી શું થાય દૂર થાય, આટલું થાય એટલે ફરી પાછા યુનિટ આગળ વધે, બરાબર એટલે ફરી પાછું આગળ કોડિંગ થાય, ફરી પાછા જે આર્યો એક્ઝિટમાં આવી જાય પછી, બરાબર પછી આર્યો એક્ઝિટમાં આવશે, પછી નવો ધારો કે બીજો કોઈ ટીઆરએનએ આવે છે આગળ, બરાબર ધારો કે અહીંયા નવો ટીઆરએનએ આવે છે, ધારો કે આ વખતે અહીંયા કોડ જે છે લ્યુસિનનો, એટલે આ રહ્યો કોને લઈને આવશે લ્યુસિન નામના એમિનો એસિડને લઈને આવશે, બરાબર હવે આ રહ્યો આ જતો રહ્યો આ એક્ઝિટ થઈ ગયો પેલો મિથિયોનિન વાળો એમિનો એસિડને અહીંયા જોડીને ગયો, જો હવે બે એક્ટિવેટેડ ટીઆરએનએ છે અહીંયા, ઓકે એટલે સૌથી પહેલાં આવેલી એ સાઇટ ઉપર આવે, બરાબર પછી એ ખસી જાય ને પી ઉપર આવતા રહે, ક્યાં આવતા રહે પી, જેવા પી ઉપર આવે એટલે પેલા ફિનાઇલ એલેનિન અને લ્યુસિન વચ્ચે શું બને પેપ્ટાઇડ બંધ, જેવું આમની વચ્ચે પેપ્ટાઇડ બંધ બને એટલે આર્યો પેલો ઈ સાઇટ ઉપર જતો ને આર્યો એક્ઝિટ થઈ જાય, શું થઈ જાય એક્ઝિટ થઈ જાય, બરાબર ઓકે ફરી પાછો નવો ટીઆરએનએ આવે, બરાબર એટલે મિનિમમ બે ટીઆરએનએ તો અહીંયા રહે છે, કેટલા રહે બે, ઓકે ધારો કે અહીંયા આઇસોલ્યુસિનને લાવે છે, કોને લાવે છે આઇસોલ્યુસિન, બરાબર અહીં એ સાઇટ ઉપર આવે ફરી આ શિફ્ટ થઈ જાય, બરાબર એટલે પી સાઇટ ઉપર આવે છે, આમાં આવે એટલે એમની વચ્ચે બોન્ડ બને એટલે આ ફ્રી થઈ ગયેલા અહીં સાઇટ ઉપર, એમ કરતાં કરતાં પેપ્ટાઇડ બોન્ડ ફોર્મેશન ચાલ્યા કરે અને છેલ્લે પેલું સ્ટોપ કોડોન આવે, બરાબર છે એટલે પ્રોસેસ શું થાય સ્ટોપ થાય, બરાબર એટલે કોઈ પણ જે આ એમ આરએનએ જે છે બરાબર એની ઉપર ત્રણ ત્રણ કોડને એ આઈડેન્ટિફાય કરશે, કેટલા કેટલા કોડને ત્રણ ત્રણ કોડને, ધારો કે ત્રણ કોડ હોય એને પહેલાં આઈડેન્ટિફાય, બીજા ત્રણ છે એને આઈડેન્ટિફાય કરશે એ રીતે, બરાબર તો એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની, ત્રણ ત્રણને કારણ કે ટ્રિપલ કોડ એ એમિનો એસિડ માટેનો કોડ કરતા હોય છે, બરાબર તો આ બધું જે છે તમારે પ્રોટીન સંશ્લેષણની અંદર ધ્યાન રાખવાનું છે, આના સિવાય તમારે એક બીજો એક જે ટોપિક આપેલો હતો કે વિકૃતિ, વિકૃતિ વિશે ઓલરેડી આપણે આગળના ચેપ્ટરની અંદર ડિટેલમાં ભણ્યા છીએ પણ અહીંયા આપણે એક એનું એક નાનકડો ટોપિકનું ડિસ્કશન કરી લઈએ, બરાબર વિકૃતિ છે એના અલગ અલગ પ્રકારો, બરાબર છે તમે જોયા પણ આપણે અહીંયા આજે એક પોઈન્ટ મ્યુટેશન જે છે એની વાત કરીએ, બરાબર પોઈન્ટ મ્યુટેશનનું તમારે ઉદાહરણ યાદ છે સિકલ સેલ એનિમિયા, સિકલ સેલ એનિમિયા જે છે સિકલ સેલ, સિકલ એટલે જે દાંતાડા જેવા, બરાબર કે આની અંદર શું થાય કે જે હિમોગ્લોબિન જે છે બરાબર એની જે બીટા શૃંખલા જે છે એની અંદર પોઈન્ટ મ્યુટેશન થાય, શું થાય છે એટલે એના કારણે રક્તકણો જે છે ને એનો આકાર બદલી દે, એટલે એ શું થઈ જાય આ રીતના સિકલ સેલ ટાઈપના થઈ જાય, કેવા થઈ જાય એટલે એના કારણે જે બ્લડ વેસલ હોય એને બ્લોક કરી નાખે, શું કરી નાખે એના કારણે બ્લડ વેસલ હે
રુધિર વાહિની છે એને બ્લોકેજ કરી નાખે. બરાબર, ઓકે. તો એટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખો. બીજું કે આની અંદર થાય છે શું? બરાબર, તો જે હિમોગ્લોબિનમાં જે તમને ખ્યાલ છે, બે આલ્ફા શૃંખલા હોય અને બે બીટા શૃંખલા હોય, બરાબર, ચાર પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય એક એચબીના અણુના. બરાબર, તો જે બીટા શૃંખલા જે છે, બરાબર, એ શૃંખલામાં જે છઠ્ઠા નંબરનો એમિનો એસિડ હોય, કયા નંબરનો? છઠ્ઠા નંબર. એમાં જે ગ્લુટામિક એસિડ હોય એના બદલે વેલાઇન આવી જાય. શું જાય? વેલાઇન. શું આવી જાય? વેલાઇન. ચલો એની સિક્વન્સ આપણે જણાવીએ. એની સિક્વન્સમાં પહેલા નંબરમાં ધારો કે વેલાઇન છે, પછી હિસ્ટિડિન છે, પછી લ્યુસિન હોય, બરાબર, પછી થ્રિયોનિન છે, પછી પ્રોલિન છે, પછી જે ગ્લુટામિક એસિડ છે એના પછી પણ ગ્લુટામિક એસિડ છે. એટલે પહેલા નંબરનો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમાના, છઠ્ઠોના, સાતમો. તો છઠ્ઠા નંબરનો એમિનો એસિડ ગ્લુટામિક એસિડ હોય. બરાબર, આ નોર્મલ એચબી જે છે એની શૃંખલા છે. તો આપણે જે સામાન્ય હિમોગ્લોબિન હોય એનું જે ડીએનએ જે છે કેવું, બરાબર, તેમાં જે છઠ્ઠા નંબરનું જે છે એનું ડીએનએ જે છે કેવું હોય, તેમાં જી એ સી અને સી ટી સી હોય. શું હોય? જી એ સી અને સી ટી સી. બરાબર, ઓકે. આનું જે એમ આરએનએ બને, શું બને? આ જે ડીએનએ છે ડબલ સ્ટેન્ડર્ડ, એનો જે એમ આરએનએ બને છે એ બને છે જી એ જી. શું બને છે? જી એ જી. તો આ માટે ટેમ્પલેટ શૃંખલા કઈ હશે? આ ટેમ્પલેટ હશે, એટલે આ થર્ડ પ્રાઇમ ટુ ફાઇવ પ્રાઇમ હશે અને આ ફાઇવ પ્રાઇમ ટુ, તો એ વસ્તુ અહીંયા હશે. તો અહીંયાથી આ બરાબર છે, ઓકે. તો આ એની ટેમ્પલેટ શૃંખલા હશે. બરાબર, ઓકે. તો આના પ્રમાણે એનું એમ આરએનએ બને. બરાબર, આપણે કીધું કે થર્ડ ટુ ફાઇવ પ્રાઇમ હોય એ ટેમ્પલેટ તરીકે. બરાબર, પણ હવે થાય શું? આ નોર્મલ થાય તો ભાઈ આ એસિડ જે જી એ જી એ કોનો કોડ છે? ગ્લુટામિક એસિડ. પણ હવે મ્યુટેશન થઈ જાય તો એનો જે ડીએનએ હોય એમાં શું હોય? કે જે એડિનિન જે છે, શું છે? એડિનિન. એની જગ્યાએ થાઇમિન આવી જાય. એની જગ્યાએ શું આવી જાય છે? થાઇમિન. બરાબર, તો સામે શું થાય? સી, અહીંયા એ આવી જાય ને અહીંયા શું હોય? સી. બરાબર, તો આમાં એ પ્રમાણે કોડિંગ થાય કે ના? બરાબર, ઓકે. હવે જ્યારે આમાં એ એમ આરએનએ માં કન્વર્ટ થાય, બરાબર, તો સીની સામે શું આવે? જી આવે. એ હોય તો અહીંયા શું આવે? થાઇમિન તો આવે ને યુરેસિલ આવે. સી હોય તો જી આવે. એટલે અહીંયા જી યુ જી આવી જાય. શું આવી જાય? જી યુ જી. અને આ કોડ જે છે એ વેલાઇનનો છે. કેનો છે? વેલ. તો છઠ્ઠા નંબરમાં ગ્લુટામિક એસિડની જગ્યાએ શું આવી જાય? વેલાઇન. તો પોઈન્ટ મ્યુટેશન, ખાલી એક જ નાઇટ્રોજન બેઝ બદલાણ એના કારણે પોઈન્ટ મ્યુટેશન આવી ગયું. શું આવી ગયું? પોઈન્ટ. ખાલી અહીંયા આ નોર્મલ છે, આમાં છઠ્ઠા નંબરનો જે કોડિંગ હશે, બરાબર, એમાં એમ આરએનએ આ રીતે છે, જી એ જી. બરાબર, પણ આ કોડિંગ બદલાવાના કારણે શું થઈ ગયું? જી યુ જી થઈ ગયું. શું થઈ ગયું? તેના કારણે વેલાઇન. બરાબર, તો આટલી વસ્તુ તમારે ભાષાંતરણની અંદર ધ્યાનમાં રાખવાનું છે. અને વિકૃતિનો ટોપિક આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા છીએ, એટલે આની અંદર હવે ફરીથી જોઈશું નહીં. બાકીનું જે છે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.